2020 મેચ હોય, તમને ખબર છે કે 15 ઓવર થાય એટલે ક્રુશિયલ ટાઈમ આવી જાય. પછી 5 ઓવરમાં તમે જીત કરવું હોય કરો, પછી કંઈ કામનું નહીં, પછી ગમે એટલા તમારી પાસે બેટ્સમેન હોય કંઈ કામ ના. એવી રીતે હવે ભણવા માટે તમારે અત્યારે સમય છે, ઘરે બેઠા આનંદથી ભણી રહ્યા છો અને આ ચેપ્ટરનો લુત્ફ ઉઠાવી રહ્યા છો. ઘરે રહ્યો સેફલી અને ભણતા રહ્યા. આપણે ગયા લેક્ચરમાં જોયું કુલમનો નિયમ, અદિશ્વત્વે કોને કે સે યસ યુ બે વિદ્વત અને સ્થિર વિદ્યુતભાર વચ્ચે વિધાવતો વિદ્યુતભાર તેમની વચ્ચેના દળોના ગુણાકારના સંક્રમણમાં તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. આ બધી વાતો એનાથી આપણે જોયું સદીશ સ્વરૂપે મીન્સ ડાયરેક્શનનું સૂચન, કારણ કે બળ સદીશ રાશિ છે. એમાં બે વેરાયટીઓ આપણે જોઈએ શું, એક તો સમાન પ્રકારના વિદ્યુત ભારો છે એમનો જે બળ લાગે ધમકો મારે તો એની દિશા કઈ, કે ભાઈ સ્થાનાંતર કેરેટની દિશા. અને જો બે વિદ્યુત ભારો વિરુદ્ધ પ્રકારના હોય તો બા તો શું થાય, એટ્રેક્શન થાય, ખેંચાય, એટલે સ્થાનાંતરની દિશા નમાં જ એટલે વિરુદ્ધ દિશામાં કે ભાઈ એકમ સદીશ લેવો પડે એ ચર્ચાઓ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે નિર્ણાયક તબક્કાની વાત શરૂઆત કરીએ. હવે દાખલાઓની રમ ઝટ આવી રહી છે. જો ઉદાહરણનો દાખલો 1.6 પાના નંબર 100, આવા જ ઘણા દાખલાઓ સ્વાધ્યાય પણ માધ્યમ છે. એ તો પછી હું તમને નહીં આપું તો તમને ખોટું લાગશે, એટલે પણ આપણે ગણવાના જ રહેશે. એ લંબાઈના સંબાજુ ત્રિકોણના એ લંબાઈનો એક સંબાજુ ત્રિકોણ છે. વિદ્યાર્થી મિત્રો, સંબાજુનો મતલબ શું થાય, દરેક બાજુની લંબાઈ સરખી હોય અને એનું માપ છે એ, એવા ત્રિકોણના 3 શિરોબિંદુઓ પર Q1 અલ્પવિરામ, Q2 અલ્પવિરામ, Q3 દરેક Q બરાબર છે તેમ કહે છે. શું કહે છે, આ ત્રણે ત્રણના શિરોબિંદુઓ ઉપર, એક ઉપર, બીજા ઉપર અને ત્રીજા ઉપર, ત્રણે ઉપર વિદ્યુત ભારો નીકળે છે. એ ઉપર Q1, બી ઉપર Q2, સી ઉપર Q3 અને હા દરેકના મૂલ્ય ક્યુ જેટલા છે એવું કહે છે. કેટલું ક્યુ મતલબ સાફ છે, ત્રણે ત્રણ વિદ્યુત ભારો સમાન મૂલ્યના રાખ્યા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર મૂકેલા, અહીંયા જો ત્રિકોણનું મધ્ય કેન્દ્ર છે, વિદ્યાર્થી મિત્રો બચપણમાં તમને કહી દીયા ત્રણે ત્રણ મધ્યગાઓના શિરો સંગમ બિંદુને ત્રિકોણની અંદર મધ્ય કેન્દ્ર કહેવાય, જેને તમે નામ આપી શકો આ આ બાજુથી 2:3 ગુણોત્તરમાં વિભાજન, આ બાજુ બે ભાગ હોય, આ બાજુ એક હોય, ટોટલ 2:3 ગુણોત્તર થાય. ક્યુ જેવા ચિહ્ન ઉપર લાગતું બળ કેટલું હશે, હવે જ્યાં ક્યુ જે વિદ્યુત ભાર છે તેના ઉપર અહીંયા મધ્ય કેન્દ્ર જી ઉપર ક્યુ વિદ્યુત ભાર મૂકેલો છે તેની ઉપર લાગતું આપણે બળ શોધવાનું છે. હા, પાછું કે છે ક્યુ જેવા જ ચિહ્ન સાથે મતલબ સાફ છે, આ ક્યુ અને આ ક્યુ બે સમાન પ્રકારના વિદ્યુત ભારો છે. ધન હોય તો ધન હશે, ઋણ હોય તો ઋણ હશે. તો આપણે શરૂઆત કરી આની ઉપર લાગતા સ્વાભાવિક જ છે, ક્યુ ઉપર ટોટલ 3 વિદ્યુત ભારો બળ લગાડશે. એ શિરોબિંદુ પર રહેલો Q1, બી શિરોબિંદુ પર રહેલો Q2 અને સી શિરોબિંદુ પર રહેલો Q3. ત્રણે ત્રણ જે બળ લગાડે છે એનો આપણે સરવાળો કરી અને જોશું કે શૂન્ય થાય છે કે નહીં. આપણને કીધું છે કે બળ કેટલું હશે, ઓબ્વિયસલી
અને કેટલું કીધું તું કે લંબાઈ વાળો સંભાજી લંબાઈ વાળો ત્રિકોણ છે, તો પછી શું કહ્યું? એક મધ્યદા દ્વિગી, કારણ કે આ ક્યુબ લાંબો વિદ્યુત ભાર મધ્ય કેન્દ્ર ઉપર છે. આ મધ્યદા નું માપ વધીએ એડી, પછી આપણને એકી મળે. તો એડી ગોઠવા માટે સંભાજો ત્રિકોણમાં આખો ખૂણો 60 હોય તો 30 નો થયો, કોસ 30 તમે લ્યો તો એડી ના છેદ માં 80 થાય. એડી ને સૂત્ર નો કરતા બનાવો તો 80 કોસ 3 થાય. એસી ની લંબાઈ એલ અને કોસ 30 રૂટ 3 બાય બરાબર છે. તો આ રીતે સાઈન સાઈન કોસ 30 જે બધી તમને કિંમતો જાણો છો બરાબર છે. તો આ બધી કિંમતો મૂક્યા પછી એથી ઓનમંતર એવો બનતું છે. તો એઓ ના છેદમાં એડી બરાબર આપણે ખબર છે 2 ના છેદમાં 3 એડી થાય. એડી ની કિંમત આપણે અહીંથી 3 સ્ક્વેર કરીએ તો 1/3 એલ થશે. તો આ બધા અંતર છે. હવે એ પરના હવે આપણે બળ લખણ પર લઈએ છીએ. બળ લઈએ છીએ પછી તળે પ્રણનો સદિશ સરવાળો કરશું, કારણ કે સંપાત પ્રણનો સિદ્ધાંત એમ કહે છે કોઈ પણ એક વિદ્યુત ભાર પર લાગતું બળ તેની ઉપર જેટલા પણ બળો લાગતા હોય એના સદિશ સરવાળા જેટલું છે. આપણે શીખી ગયા છીએ કયો નિયમ, સંપાત પ્રણનો સિદ્ધાંત. એક કરતા વધારે વિદ્યુત ભારો ભેગા થઈ સંભાજો ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવે છે.
જીવનમાં ત્રણ વિદ્યુત ભારો છે, એકનું નામ ક્યુ છે, બીજાનું નામ ક્યુ છે અને ત્રીજાનું નામ માઇનસ ક્યુ છે. નોટિસ પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો, આ રીતે ઝીરો થશે નહીં, ધ્યાન રાખજો. તો દરેક વિદ્યુત ભાર પર કેટલું બળ લાગશે, બરાબર અગત્યની વસ્તુ છે. ત્રણ વિદ્યુત ભારો છે મરી ગયા, તમે ત્રણ ઉપર કેટલું બળ લાગે, વ્યવહાર એક ઉપર બાકીના બે બળ લગાડશે. તો જો પહેલા વહેલા આકૃતિમાં તમે જોઈ શકો છો ઉકેલમાં, એક પરના વિદ્યુત ભાર ક્યુ પર, એક પર કયો વિદ્યુત ભાર લાગેલો છે, ક્યુ પર લાગતા બળ. પછી બી પર વિદ્યુત ભાર ક્યુ ઉપર લાગતા બળ અને સી ઉપર વિદ્યુત ભાર માઇનસ ક્યુ ઉપર લાગતા બળો બતાવેલા છે તમને જુઓ. પછી બબ્બે બળ લાગે અને બીજી એક ખાસ વાત વિદ્યાર્થી મિત્રો, એ વાત કદી ન ભૂલાય, શું ઋણ વિદ્યુત ભાર હોય ને એ બળ લગાડે ને ધન ઉપર એટલે પોતાના તરફ ખેંચે હો. તો અહીંયા જો એ જ બતાવ્યું છે ને, તમે જુઓ એફ વન એફ થ્રી વન અને એફ થ્રી ટુ ની દિશા તમે જોઈ શકો છો, એ પોતાના તરફ ખેંચી રહ્યા છે. ધન છે ઋણને પોતાના તરફ ખેંચે, ઋણ છે ધનને પોતાના તરફ ખેંચે. તો આવું થઈ રહ્યું છે તો એની ડાયરેક્શન ફરી જશે. વિદ્યાર્થી મિત્રો, આકર્ષણ બળનો મતલબ પોતાની પાસે ખેંચવું. હું થમસપ પીતો હોય તો મારા તરફ થમસપ આવે, ફૂંક મારવાની ન હોય. ફૂંક ક્યારે મારવાની હોય, આપણે ધગધગ તો ખાતા હોય બટેટા વડા દેવો તો આકર્ષણ કરવાનું, થમસપ પીવાની હોય તો આકર્ષણ. તો એ રીતે થમસપ પીવાની હોય એવી રીતે ડાયરેક્શનમાં આ બળ લાગે. આપણે અગાઉ શીખી ગયા છીએ કે આ જે લાગતા બળો છે આકર્ષણ બળ છે, એ પોતાના તરફ ખેંચે, અપાકર્ષણ બળ છે એ ધક્કો મારે. તો તમે જોઈ શકો છો પહેલા વહેલા એ ઉપરના વિદ્યુત ભારની એફ વન ટુ અને એફ વન થ્રી ની દિશા, પછી એનું પરિણામી બળ મેળવ્યું છે એફ વન. સેમ ટુ સેમ બી ઉપર તમે જોઈ શકો છો એફ ટુ વન ની દિશા અને એફ ટુ થ્રી ની દિશા કઈ બાજુ છે, એક સમાન છે તો ધક્કો મારશે, બીજો અસમાન છે તો એની તરફ ખેંચશે. એનું પરિણામી બળ એફ ટુ જોઈ રહ્યા છો તમે. સેમ ટુ સેમ ત્રીજું જે એફ થ્રી વન અને એફ થ્રી ટુ છે એની ડાયરેક્શન છે એફ થ્રી ની દિશામાં નીચે આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધાનું તમારે નોટ કરવાનું છે. સુંદર મજાનો દાખલો છે આખો આપેલો જ છે, બરાબર. તો તમે આશા રાખું છું કે આ દાખલો અવશ્ય ભણશો. આ દાખલાની અંદર માત્ર ને માત્ર ડાયરેક્શન ચેન્જ છે, બાકી આના જેવું છે. તો આ સુંદર મજાનો દાખલો અહીંયા આપણે પૂર્ણ કર્યો. તો બે એપ્લિકેશનો આપણે શીખ્યા વિદ્યાર્થી મિત્રો, બે ઉપયોગ શીખા આપણે. કોના? તો કે આ આપણે જે કુલમનો નિયમિતો સંપાતપણાનો સિદ્ધાંત પસંદ કર્યો એના સદિશ સ્વરૂપે બે ઉપયોગો છે. જો ધ્યાન રાખજો, સમાન વિદ્યુત ભાર હોય ત્યારે કઈ પોઝિશન આવી, આપણે ઉદાહરણના દાખલા નંબર 1.6 માં જોયું હતું. અસમાન વિદ્યુત ભાર હોય ત્યારે 1.7 માં જોઈએ છીએ, એમાં ડાયરેક્શન ચેન્જ થાય, આ વસ્તુ મગજમાં રાખવી જોઈએ. સમાન વિદ્યુત ભારો ધક્કો મારશો, આની ઉપર સરખો હોય તો મારા બળની દિશા આમ થાય, ધ્યાન રાખજો મારા બળની દિશા આ દિશામાં થાય. અને બે અસમાન વિદ્યુત ભાર હોય તો હું એના ખેંચતો હોય તો મારું બળ છે વિરુદ્ધ દિશામાં થાય. તો એક મોટી વસ્તુ છે, આ વસ્તુ જ આની અંદર શીખવા દેવી છે. આ ક્વેશ્ચન છે એનું હાર્ડ છે, આ ડાયરેક્શન તમને આવડી ગઈ કામ તમામ. તો વિદ્યાર્થી મિત્રો, સરસ રીતે તમે આની દિશાઓ શીખી ગયા. હવે આવો જ એક સ્વાધ્યાયનો દાખલો તમને આવડી જાય એવો જ હશે એવું ગોતી અને તમને એ જ બિંદુમાં આપી દઉં છું. સ્વાધ્યાયના દાખલાઓ 1.1, 1.2, 1.3 લેસનમાં કરજો, થાય તો થઈ જ જશે. મારા વાલા વિદ્યાર્થીઓ અને ઇન્ટેલિજન્ટ વિદ્યાર્થીઓ ને આ વસ્તુ ના આવડે એવું બને છે, બરાબર. તો 1.1, 1.2 અને 1.3 માત્ર ને માત્ર કોલમ્સના નિયમ ઉપર આધારિત, એમાં નથી કાંઈ એવી કોઈ ભેજામારી, ફક્ત ને ફક્ત આખું સૂત્ર લગાડી દો F=K(Q)Q^2 તો તમને દાખલો કરતા જ આવે. તો વિદ્યાર્થી મિત્રો, સુંદર રીતે આપણા બે ચાર એપ્લિકેશન શીખ્યા. આશા રાખું છું કે વિડીયો નંબર 9 તમને સમજાઈ ગયો હશે. વિડીયો નંબર 9માં આપણે જે શીખ્યા એ તમને સમજાઈ ગયું હશે. વિદ્યાર્થી મિત્રો, તમારી અંદર જો ક્યુરિયોસિટી જિજ્ઞાસા હોય તો તમે અગાઉ પણ ક્વેશ્ચન કરી શકો છો, અગાઉ પણ એની માહિતીઓ લઈ શકો છો. તમારી અંદર જો ભણવાની ધગશ છે તો આટલું કર્યા પછી મને વિશ્વાસ છે તમે આખું ચેપ્ટર પણ કરાવી. તો વિદ્યાર્થી
સાથે મારા વિડીયો નંબર 9ને હું અહીંયા સમાપ્ત કરું. રોજેરોજનું વર્ગ કરતા રહ્યો. આજે આપણે કુલંગના નિયમની એપ્લિકેશન એટલે કે ઉપયોગ શીખા. એ કોણ સદી સ્વરૂપમાં એ કોણ નિયમ લીધા બે, અને એમાં બે જે વિદ્યુત ભાર હતા એની ઓપોઝિટ ડાયરેક્શનમાં શું થાય એનો અભ્યાસ કર્યો. બરાબર, હવે પછીના વિડીયોમાં એનાથી પણ સુંદર વિદ્યુત ક્ષેત્રની રજૂઆત આવશે. વિદ્યુત ક્ષેત્ર ઈ સદિશ શું છે, જે બળની જ સાથે કનેક્શનમાં છે. તો વિદ્યાર્થી મિત્રો, નવા વિડીયોની રાહ જોતા રહો. ક્યાંય ન જતા, નવો વિડીયો આવે ત્યાં સુધી રાહ જુઓ. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આવજો. જય રામ કૃષ્ણ.